नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इन बुक्स ना डिजिटल प्लेटफॉर्म पर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, मंदिर श्रेणी अंतर्गत आज आप बात करीशु महाबलीपुरम, जे तमिलनाडु ना चेन्नई में आवेलू छे। तो महाबलीपुरम अंतर्गत आवेला रथ मंदिर आनी चर्चा करवी छे। तमने स्थळ बधाने आइडिया आवी गयो के महाबलीपुरम ना रथ मंदिर ए तमिलनाडु नी अंदर चेन्नई शहर नी अंदर आवेला छे। आ मंदिर नु निर्माण पल्लव वंश ना शासक जेमनुं नाम छे नरसिंह वर्मन प्रथम, एमना द्वारा निर्माण थयेलुं छे। हवे आ नरसिंह वर्मन प्रथम जे छे एमनुं उपनाम हतुं महामल। आ महामल उपनामना कारणे आ शहेरनुं नाम महाबलीपुरम आवुं पड़ेलुं छे। आ रथ मंदिर छे जे कुल 7 रथ मंदिर हता। अहींया 7 रथ मंदिर होवाना कारणे आ मंदिरने आपणे 7 पेगोडा आ नामथी पण ओळखीए छीए। याद राखीशुं मित्रो, काळा पेगोडा આ મંદિરનું નામ નથી, આ મંદિરનું નામ છે 7 પેગોડા। કાળા પેગોડાનું મંદિર અગાઉના વિડિયો લેક્ચરમાં તમે જોઈ ચૂક્યા છો, એ કયું મંદિર છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે। તો આ મંદિર 7 રથ મંદિર હોવાના કારણે 7 પેગોડા કહેવાય છે, જ્યાં હાલમાં ફક્ત 5 મંદિર રથ સ્વરૂપે જોવા મળે છે। 2 મંદિર એવા છે કે જે દરિયાની અંદર સમાઈ ચૂકેલા છે। આ મંદિર એવું છે કે જેને યુનેસ્કો દ્વારા વર્ષ 1984માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઘોષિત કરવામાં આવી છે। એવું કહેવાય છે કે એક જ પહાડ કોતરી અને આ મંદિર તૈયાર થયેલા છે। મિત્રો, આ મંદિર એવા છે કે જ્યાંથી આપણને 2 મોટી મૂર્તિ પ્રાપ્ત થઈ છે। એક મૂર્તિ એવી છે કે જે હાસ્ય કરતી વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો હાસ્ય મુદ્રામાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે। સાથે બીજી એક મૂર્તિ એવી છે જે આપણને મહિષાસુરનો વધ કરતી દુર્ગા માતાજીની મૂર્તિ આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો, 2 મૂર્તિ આ મંદિર ખાતેથી પ્રાપ્ત થાય છે, જે તમિલનાડુના ચેન્નઈ શહેર અંતર્ગત આવેલું છે। તો મહાબલીપુરમના રથ મંદિર આપણને આઈડિયા આવી ગયો છે। મળીશું આવા જ કોઈ નવા નાના એવા મંદિરના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત।